વિદ્યાર્થી મિત્રો ધોરણ 2 વિષય ગણિત ગમ્મત પ્રથમ પરીક્ષા એસાઈનમેન્ટ ભાગ 4 અગાઉ આપણે ભાગ ટાઈમ ભણી ગયા આજે ભણીશું ભાગ 4 તો પ્રશ્ન 4 અ સમાન આકાર પર ખરું કરો જે સમાન આકાર લાગતો હોય એના ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે જે આકાર તમને સમાન સરખો લાગતો સમાન એટલે સરખો લાગતો હોય એના ઉપર આપણે સાચાની નિશાની કરવાની છે મને દેખાય પરીક્ષામાં એવી રીતે નિશાની કરવાની છે બરાબર પછી નાની નિશાની નહીં કરવાની ટીચરને દેખાય જ નહીં આવી રીતે મોટી નિશાની કરવાની પેન્સિલ વડે આવી બહાર દેખાય એવી રીતે બરાબર એક જ ચિત્ર ઉપર તમારે સરખો આકાર દેખાતો હોય એના ઉપર તમારે સાચાની નિશાની કરવાની છે તો એક નંબર તો આપણને વર્તુળ આપીશું શું આપીશે વર્તુળ તો અહીંયા શું છે કવર છે પછી ત્રિકોણ છે અને આ ઘડિયાળ છે તો આ ગોળ ઘડિયાળ છે તો આ આકાર આ બંને સરખા આકાર દેખાય છે આ ગોળ આકાર છે એવો આકાર અહીંયા છે તો આપણે આ આકારના જેવો સરખો દેખાય છે એના ઉપર આપણે આવી રીતે સાચાની નિશાની કરીશું આવી રીતે સાચાની નિશાની કરીશું બે નંબર ત્રિકોણ તો હેંગર આપી છે પછી સિક્કો આપ્યો છે અને પાસો આપ્યો છે તો આમાંથી ત્રિકોણ છે તો આપણે ત્રિકોણ આકાર શોધવાનું છે આ ત્રણમાં ચિત્રમાંથી તો આ ત્રણમાં આ ત્રણ ચિત્રમાંથી કયો ત્રિકોણ આકાર દેખાય છે હેંગર આ ત્રિકોણ આકાર દેખાય છે તમને આ ત્રિકોણ આકાર બન્યું ને તો આ ત્રિકોણ આકાર ઉપર આપણે સાચાની નિશાની કરીશું હેંગર ઉપર આવી છે સાચાની નિશાની કરવાની છે ત્રણ નંબર ચોરસ તો એ ચોરસ આપ્યું છે તો રાષ્ટ્રધ્વજ તો રાષ્ટ્રધ્વજનો આકાર કેવો છે એક લંબચોરસ છે પછી બોલ ગોળ આકાર છે અને આ આકાર કેવો છે ચોરસ આ છે એવો ચોરસ છે ને તો આપણે આ બંને આમાંથી આ લંબચોરસ છે આમાં સરખો નથી આ ગોળ છે એટલે આનો સરખો નથી આ ચોરસ છે આ બંને સરખા આકાર દેખાય છે એટલે આપણે અહીંયા આપણે સાચાની નિશાની કરીશું 4 નંબર લંબચોરસ તો લંબચોરસ આકાર આપ્યો છે આપણે કેવો આકાર આપ્યો છે લંબચોરસ તો આ કોણ છે તો કોણનો આકાર કેવો છે ત્રિકોણ જેવો કેવો છે ત્રિકોણ જેવો પછી આ કપાટ જેવો દેખાય છે એનો આકાર કેવો છે લંબચોરસ આનો આકાર કેવો છે લંબચોરસ અને આ કેવો દેખાય છે આકાર ચોરસ બધાએ સરખા ખૂણા છે સરખા ખૂણા હોય એટલે ચોરસ કહેવાય અને આ ખૂણા 4 ખૂણાનો છે પણ સરખી એની સપાટી ચારે બાજુ સમાન નથી સામે સામે સરખા હશે એટલે આને લંબચોરસ કહેવાય સામે સામેની બાજુ સરખી છે ખૂણા 4 છે પણ આ લંબચોરસ છે બરાબર એટલે આ બંને સરખા દેખાય છે તો આપણે અહીંયા લંબચોરસ ઉપર ખરાની નિશાની કરીશું 5 નંબર આ પણ લંબચોરસ છે આ પણ લંબચોરસ છે તો આપણે નીચે જોઈએ આ કેવું દેખાય છે કેવું દેખાય છે હોળી જેવું અને હોળી જેવો આકાર છે લંબચોરસ નથી પછી આ લંબચોરસ છે આ કેવો છે લંબચોરસ છે આને જો ત્રિકોણ આકાર પણ થાય અને લંબચોરસ પણ થાય તો આમાંથી લંબચોરસ કઈ દેખાય છે આ દેખાય છે ક્ષેત્રની તો આપણે અહીંયા લંબચોરસ ઉપર સાચાની નિશાની કરીશું આ લંબચોરસ અને આ લંબચોરસ બંને સરખું દેખાય છે એટલે અહીં આપણે સાચાની નિશાની કરીશું 6 નંબર અહીંયા ગોળ આપ્યું છે વર્તુળ બરાબર તો અત્યારે પપૈયું છે તો પપૈયા નાખો તો ગોળ નથી લંબગોળ જેવું છે પછી સિક્કો આપ્યો રૂપિયાનો અને જમરૂ પપુ પહોંચાડ્યું બરાબર તો આમાંથી ગોળ કયું છે આ પણ ગોળ નથી આ પણ ગોળ નથી અને આ ગોળ છે આ બંને સરખા આકાર દેખાય છે એટલે આપણે આ રૂપિયાના સિક્કા ઉપર સાચાની નિશાની કરીશું 7 નંબર આ કેવું છે ચોરસ કેવો આકાર છે ચોરસ છે તો આ પહેલું કેવું છે ષષ્કોણ આકાર કેવો આકાર છે આનો ષષ્કોણ આકાર આ કેવો આકાર દેખાય છે લંબચોરસ
કેવો દેખાય છે લંબચોરસ અને આરે આકાર કેવો દેખાય છે પાસાનો ચોરસ તો આ આકાર ને આ આકાર સરખા છે એટલે આપણે પાસા ઉપર સાચાની નિશાની કરીશું આ ચોરસ દેખાય છે એટલે આના ઉપર સાચાની નિશાની કરીશું 8 નંબર ત્રિકોણ તો આપણે છે ત્રિકોણ આ તો કેવું લાગે છે અર્ધવર્તુળ બરોબર આ નળાકાર ગોળ જેવું લાગે છે અને આ કેવો આકાર છે ત્રિકોણ આ બે ત્રિકોણ છે તો આ આકાર ને આકાર સરખા દેખાય છે તો આ ત્રિકોણ આકાર છે ત્રિકોણ આકારમાં સાચાની નિશાની કરીશું આના ઉપર આપણે સાચાની નિશાની કરીશું જો સરખા આકાર હોય એના ઉપર આપણે સાચાની નિશાની કરવાની છે બરોબર તમને એટલી તો ખબર પડશે કે આ બંનેનો આકાર સરખો છે એના ઉપર ખરું કરવાનું છે એટલી તો ખબર પડે જ આકાર જોઈને તમને ખબર પડે કે આ બે સરખું દેખાય છે એના પર સાચાની નિશાની કરવાની છે બરોબર આ જોયું આપણે હવે આગળ જોઈશું પ્રશ્ન 4 બ વસ્તુઓને આકાર સાથે જોડો પ્રશ્ન 4 બ વસ્તુઓને આકાર સાથે જોડો જે આકાર હોય અહીંયા આકાર આપ્યા છે અને વસ્તુઓ આપી છે જે સરખો આકાર દેખાતો હોય વસ્તુઓને આકાર સરખો દેખાતો હોય એને એની સામે જોડવાનું છે આપણને વસ્તુઓ આપી છે અને વચ્ચે આકાર આપ્યા છે આજુબાજુ અહીં આજુબાજુ બધી વસ્તુઓ આપી છે અને અહીં વચ્ચે આકાર આપ્યા છે એને જે આકાર સામે સરખો લાગતો હોય વસ્તુઓને આકાર સામે જે સરખા આકાર લાગતા હોય એ વસ્તુને આકાર સામે જોડવાનું જે વસ્તુનો આકાર એના જેવો લાગતો હોય એ આકાર સામે આપણે જોડવાના છે તો લંબો વર્તુળ ત્રિકોણ ચોરસ અને લંબચોરસ એવા આકારો આપ્યા છે તો આપણે જોઈએ પહેલાં સમોસો છે તો સમોસાનો આકાર કેવો છે ત્રિકોણ તો આપણે એ ત્રિકોણ સામે જોડીશું પછી આ કેવો આકાર છે બિસ્કિટ જેવો આકાર ગોળ છે તો આપણે એને વર્તુળ સામે જોડીશું પછી રૂમાલનો આકાર કેવો હોય ચોરસ તો એને ચોરસ સામે જોડીશું પછી આ શું છે એ કેવો આકાર છે આનો લંબચોરસ કેવો છે લંબચોરસ તો લંબ ચોરસ સામે જોડીશું પછી આ સાઈડ બીજા ચિત્રો આપ્યા છે વસ્તુઓ તો આ વસ્તુ કઈ છે ડસ્ટર છે ડસ્ટરનો આકાર કેવો છે લંબચોરસ તો આને પણ આપણે લંબચોરસ સાથે જોડીશું પછી આ પૈડું છે એનો આકાર વર્તુળ ગોળ છે તો આપણે એને આ વર્તુળ સામે ગોળ સામે જોડીશું પછી ડબ્બો ડબ્બાનો આકાર કેવો છે ચોરસ કેવો લાગે છે ચોરસ આપણે જોઈએ ચોરસ છે ને આ ડબ્બાનો આકાર ચોરસ છે તો આપણે એને ચોરસ સામે જોડીશું આ કેવો આકાર છે આ આકાર ત્રિકોણ છે તો આને આપણે ત્રિકોણ સામે જોડીશું ખબર પડી ને વસ્તુઓ જે આકારની હોય એ આકાર સામે જોડવાના બે નંબર ચોરસ લંબચોરસ વર્તુળ અને ત્રિકોણ આ આકારો આપ્યા છે તો આ શું છે કોઠી એનો આકાર કેવો છે ત્રિકોણ આ આકાર કેવો દેખાય છે ત્રિકોણ તો આને આપણે ત્રિકોણ સામે જોડીશું પછી આનો આકાર કેવો છે ગોળ વર્તુળ તો વર્તુળ સામે આને જોડીશું અને ક્યાં સામે જોડવાનું અહીંયા વર્તુળ સામે જોડીશું પછી આ આકાર કેવો છે સાપ સીડી જેવું છે એનો આકાર કેવો છે ચોરસ છે કેવો આકાર છે તો ચોરસ છે તો આને આપણે આને આપણે ચોરસ સામે જોડીશું રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજનો આકાર કેવો હોય તો આકાર આપણે આમ જોઈએ એટલે ખબર જશે લંબચોરસ કેવો આકાર છે લંબચોરસ તો આપણે આને લંબચોરસ સાથે જોડીશું પછી આપણને આ શું છે પુસ્તક તો પુસ્તકનો આકાર કેવો છે લંબચોરસ તો આને આપણે લંબચોરસ સાથે જોડીશું અહીંયા આવી રીતે આપણે લંબચોરસ સાથે આને જોડવાનું કેરમ છે કેરમનો
આકાર કેવો છે આ રીતે આપણે આકાર જોવાનું પેન્સિલ વડે તો ચોરસ છે તો આવો આકાર કે દેખાય છે તો આ ચોરસ સામે આપણે આને જોડીશું આ કેરમને આ ચોરસ સામે જોડીશું પછી આ આપણે બોર્ડ ઉપર આવ્યા ત્રિકોણ આકાર હોય છે ખબર છે ને રોલ ક્રોસિંગ માટેનું બધું નિશાન હોય છે તમે જોયું હશે તો આ કેવો આકાર છે આનો ત્રિકોણ આકાર છે તો આ ત્રિકોણ આકારને આની સામે આપણે જોડીશું આવા રોડ ઉપર આપણને ચિહ્નો બતાવવામાં આવે છે આવી રીતે દોરેલું હોય છે અને આવી રીતે ચિહ્ન બતાવવામાં આવે છે તો ક્રોસિંગ કરવાનું ને બધા ચિહ્નો બતાવવામાં આવે છે એનો આકાર કેવો હોય છે ત્રિકોણ તો આને આપણે આને ત્રિકોણ સાથે આપણે જોડીશું આના સાથે જોડવાનો ત્રિકોણ સાથે તો આપણે વસ્તુ અને આકાર સાથે જોડ્યા તમને ખબર પડી જાય ને કે કઈ વસ્તુને કઈ કયા આકાર સાથે જોડવાનું થોડી વાર હું વિડીયો ચાલુ રાખું છું એટલે તમને ખબર પડે કે કયો આકાર કઈ સાથે જોડ્યો છે હવે આપણે જોઈશું આગળ પ્રશ્ન 4 ક જોઈશું આગળ તો પ્રશ્ન 4 ક નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે ખરું અને ઓછું પ્રવાહી સમાવી શકે તેના માટે ખોટું કરો તમને વસ્તુઓ આપેલી છે એમાં વસ્તુ ચોરસ આપેલું છે એમાં જે વસ્તુમાં વધારે પ્રવાહી એટલે પાણી એ બધું પ્રવાહી વસ્તુ પાણી જેવી વસ્તુ કોલ્ડ ડ્રિંક્સ ઠંડુ પીરું શરબત ને બધું હોય ને લિક્વિડ જેવું એ બધી વસ્તુ પ્રવાહી વસ્તુ જ્યુસ જેવું એ બધું જે માં વધારે સમાતું હોય જે વસ્તુમાં એમાં ચોરસમાં ખરાની નિશાની અને ઓછું જેમાં સમાય પ્રવાહી એમાં ખોટાની નિશાની કરવાની છે બરાબર તો એક નંબર આપણને જગ આપ્યો છે અને અહીંયા પિસ્કારી આપી છે તો આ બંનેમાંથી કયામાં પાણી વધારે સમાય જગમાં વધારે સમાય તો પિસ્કારીમાં તો સૌથી વધારે પાણી જગમાં સમાય વધુ પ્રવાહી જગમાં સમાય અને પિસ્કારીમાં ઓછું સમાય એ વધારે સમાય એમાં ખરાની નિશાની અહીંયા આપણે કરીશું અને આમાં ઓછું સમાય એટલે અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું અહીંયા ખરાની નિશાની ઓછું સમાયમાં ખોટાની નિશાની બરાબર બે નંબર આ બોટલ નાની છે અને આ થર્મોસ છે આ નાનું થર્મોસ છે અને આ મોટું થર્મોસ છે જે આ બંનેમાંથી મોટું કયું છે તો આ છે તો આ બીજા નંબરમાં વધારે સમાઈ શકે અને આમાં ઓછું સમાય આ નાની બોટલ એટલે આમાં ઓછું પ્રવાહી સમાય એટલે અહીંયા ખોટાની નિશાની કરીશું અને આમાં વધારે સમાય એટલે સાચાની નિશાની કરીશું કઈ નંબર અહીંયા નાની બોટલ છે અને અહીંયા મોટી બોટલ છે બરાબર ને અહીંયા નાની બોટલ છે અને મોટી બોટલ છે પાણીની તો આ બંનેમાંથી સામા પાણી વધારે સમાય તો આ બોટલ નાની છે એટલે આમાં ઓછું પાણી સમાય આમાં ઓછું પ્રવાહી સમાય એટલે આમાં ખોટાની નિશાની કરીશું આ બોટલ મોટી છે એટલે આમાં વધારે પ્રવાહી સમાય એટલે આપણે અહીંયા સાચાની નિશાની કરીશું ચાર નંબર માટલું અને આ જગ જેવું છે બરાબર પાણીનું તો માટલામાં વધારે સમાય પાણી અને આમાં ઓછું પાણી સમાય આ બંનેમાંથી માટલામાં વધારે પાણી માય અને આમાં ઓછું માય વધારે માયામાં સાચાની નિશાની અહીંયા કરીશું માટલું આ ચોરસ આપી એમાં સાચાની નિશાની કરીશું આમાં ઓછું પાણી માય એટલે અહીંયા ખોટાની નિશાની કરીશું પાંચ નંબર અહીંયા દૂધ આપ્યું છે અને એ નાનો વાટકો આપ્યો તો વાટકામાં નાના વાટકામાં દૂધ વધારે માય તો દૂધની થેલીમાં દૂધની થેલી મોટી છે આમાં 500 ગ્રામ દૂધ માય અને આમાં 200 ગ્રામ જેવું માય એટલે સૌથી વધારે આ દૂધની થેલીમાં દૂધ સમાય
અંધારે પ્રવાહી આમાં સમાય શુદ્ધે બધું શું કહેવાય પ્રવાહી વસ્તુ આમાં વધારે વસ્તુ સમાય પ્રવાહી વધારે સમાય એટલે અહીંયા આપણે સાચાની નિશાની કરીશું અને અહીં વાર્તામાં ઓછું માય ઓછું સમાય એટલે અહીંયા ખોટાની ઓછું હોય એટલે ખોટાની નિશાની કરીશું સ નંબર અહીંયા નાની શીશી છે અને આ મોટી છે તો આ બંનેમાંથી કસમાં તેલ વધારે સમાય દિવેલ વધારે સમાય બરાબર તો આ નાની છે એટલે આમાં ઓછું પ્રવાહી સમાય અને આ મોટી છે એટલે આમાં વધારે પ્રવાહી સમાય એટલે અહીંયા ઓછું સમાય એટલે અહીંયા ખોટાની નિશાની આવશે અને આમાં વધારે સમાય પ્રવાહી એટલે અહીંયા સાચાની નિશાની આવશે સાત નંબર અહીંયા મનની બોટલ જેવું છે અને આ નાની બોટલ આપેલું છે તો આ બંનેમાંથી આ ટોટી જેવું છે દવાની અને આ મોટી છે તો આ મોટી વસ્તુ છે તો આમાં વધારે પ્રવાહી સમાય તો અહીં આપણે વધારે પ્રવાહી સમાય એમાં સાચાની નિશાની કરીશું આમાં નાનું છે તો ઓછું પ્રવાહી સમાય તો એ ખોટાની નિશાની કરીશું વસ્તુ જોવે એટલે ખબર પડી જાય કે સમા વધારે સમાય અને સમા ઓછું સમાય એમાં વધારે સમયમાં સરળ નિશાની અને ઓછું સમયમાં ખોટાની નિશાની કરવાની છે આઠ નંબર આ નોટની બોટલ છે અને આ મોટી બોટલ છે આ નાની બોટલમાં ઓછું સમાય અને મોટી બોટલમાં વધારે પ્રવાહી સમાય એટલે નાની બોટલ જ્યાં છે ત્યાં ચોરસમાં ખોટાની નિશાની કરીશું અને અહીંયા મોટી બોટલ સામે ચોરસમાં સાચાની નિશાની કરીશું બરાબર નવ નંબર અહીંયા કપ છે અને અહીંયા મોટો ગ્લાસ છે તો આ બંનેમાંથી સમા પ્રવાહ વધારે સમાય તો કપમાં નાનું છે તો કપમાં ઓછું પ્રવાહી સમાય અહીંયા ખોટાની નિશાની કરીશું અને આ પાલામાં ગ્લાસમાં વધારે સમાય એટલે અહીંયા સાચાની નિશાની કરીશું દસ નંબર અહીંયા ડોલ છે અને અહીંયા ટમ્બલર છે તો ડોલમાં વધારે પ્રવાહી સમાય કે ટમ્બલરમાં ચિત્ર જોઈને તમને ખબર પડી જાય કે ડોલમાં વધારે પ્રવાહી સમાય અને ટમ્બલરમાં ઓછું પ્રવાહી સમાય ડોલમાં વધારે પ્રવાહી સમાય એટલે અહીં ચોરસમાં આપણે ખરાની નિશાની કરીશું અને ટમ્બલરમાં ઓછું પ્રવાહી સમાય એટલે અહીંયામાં ખોટાની નિશાની કરીશું અગિયાર નંબર અહીં તપેલી અને એ વાટકો આપ્યો છે તો આ બંનેમાંથી તપેલી મોટી તો વાટકો તપેલી મોટી આ બંનેમાંથી તપેલી મોટી છે તપેલીમાં વધારે પ્રવાહી સમાય તપેલીમાં વધારે પ્રવાહી સમાય એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું અને વાટકામાં ઓછું પ્રવાહી સમાય એટલે અહીંયા ખોટાની નિશાની કરીશું પગપડી વધારે હોય એમાં ખરાની અને ઓછું સમાય એમાં ખોટાની નિશાની કરવાની છે લેસનમાં તમારે લખવાનું છે આકાર વસ્તુઓને આકાર સાથે જોડો વસ્તુઓ જે આકાર હોય એવા આકાર અહીંયા દોરી દે આમ થોડું વસ્તુઓ આપણે એવું નહીં કે તમે વસ્તુના નામ પણ લખી શકો છો અથવા એનો આકાર અહીં દોરી દેવાનો એવો જેવું આવડે એવું દોરી દેવાનું ચિત્ર અને તમારે આકારો સામે તમને જેવું ચિત્ર આવડે એવું દોરી નાખવાનું અને આ આકારો દોરીને એની સામે આપણે લેસનમાં લખવાનું છે આવી રીતે આકારો એની સામે જોઈ દેવાનું જેવું ચિત્ર આવડે એવું દોરવાનું છે બરાબર બે નંબર પછી એક આવીએ ભાઈ આવું ત્રિકોણ ભાઈ બોલ લંબચોરસ એવું તમને જેવું આવડે ચિત્ર એવું દોરી દેવાનું એવું નહીં કે આવું ચિત્ર દોરવાનું છે જેવું આવડે એવું ચિત્ર દોરીને તમારે આ જોડકા જોડવાના છે બરાબર આકારને વસ્તુઓ સાથે જોડી દેવાનું તો તમારે હોમવર્કમાં આટલું લખવાનું છે હોમવર્કમાં આટલું તમારે કરવાનું છે બીજું હોમવર્ક હું તમને આપતી નથી કેમ કે ચિત્રો દોરવાના છે બધા એટલા માટે એ હોમવર્કમાં આટલું તમારે લખવાનું છે ખબર પડી ગઈ ને ભૂલ ના થાય અને પરીક્ષામાં વ્યવસ્થિત પહેલાં વાંચવાનું પહેલાં ચિત્ર જોવાનું પછી એને એના સાથે જોડવાનું ઉતાવળ કરવાની નહીં બરાબર ને વ્યવસ્થિત ચિત્ર જેવું ચિત્ર તમને ફાવે
કેવા ચિત્ર દોડીને તમારે લેસનમાં હોમવર્કમાં કરવાનું છે, બરાબર ને? તો આ હોમવર્કમાં આટલું જ કરવાનું છે. પ્રશ્ન 4 બ તો હું તમને થોડીવાર આ વિડિયો ચાલુ રાખું છું એટલે તમને લેસન લખવામાં તકલીફ ના પડે, બરાબર? થોડીવાર વિડિયો ચાલુ રાખું, આટલું લેસન લખવાનું છે 1 અને 2 નંબર. તો અહીંયા આપણો ભાગ 4 પૂરો થાય છે. અહીંયા ભાગ 4 આપણો પૂરો થાય છે. તમારે આ હોમવર્કમાં લખવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો.